सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने हेती जय स्वामीनारायण सदगुरु आधारण स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर नवमू अने तरंग चालीस એમાં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રીહરિ અલૈયા ખાચરને રાજી થઈને જે સુખ આપતા એના કારણે એમને જે ભગવાનને વશ કરવાની ઈચ્છા થતી એની સામે સ્વામી મુમુક્ષુ માટેના વિચારો આપે છે કે મોટો માણસ હોય એની બધા સેવા કરે પણ ગરીબની કોઈ સેવા કરતું નથી. ગરીબની જે સેવા કરે એ ભગવાનને બહુ ગમે છે. બીજી વાત સ્વામી એ કરી, ઘણો ત્યાગ રાખતો હોય પણ પોતાના ત્યાગ દ્વારા જો બીજાને દબાવતો હોય, પોતે નિયમ પાડીને બીજાનું તુચ્છતા બતાવતો હોય તો એ પણ એક પ્રકારનો દ્રોહ છે. ત્રીજી એ વાત કરી, પોતાનું અંગ જે હોઈએ પણ બીજાના અંગને ક્યારેય ગૌણ ગણવું નહીં. ભગવાને જેને જે અંગ મારીને ભક્તિ કરવાનું એને અંગ આપ્યું હોય એ અંગને પણ એટલું જ મહાન ગણવું, એ વાત આવી હતી. પછી છેલ્લે વાત આવી હતી ત્યાંથી આપણે કથાને શરૂ કરીએ છીએ. જગ મે કસબ રહે હે અપારા ગિનત ગિનત સો આતન પારા જૈસે કસબ જો રહે જાય જૈસે કસબ જો રહે જાય તેસે ગુરુ જબ મિલત હિતાઈ તેસે ગુરુ જબ મિલત હે તાઈ તબ તે હી કામ સો દેત સુધારી ગુરુ વિના ગમન પરત લગારી તામે લોભી ગુરુ મિલત જે હા તામે લોભી ગુરુ મિલત જે હા શિષ્ય કે જન્મ ખ્વાર કરે તે હા શિષ્ય કે જન્મ ખ્વાર કરે જે હા. આ જગતમાં અપાર કલા કારીગરી રહેલ છે જેનો ગણે પાર આવે તેમ નથી. જેનામાં જેવી જોઈએ તેવી કળા કુશળતા હોય તેવા જો ગુરુ તેને મળી જાય તો એનું કામ સુધરી જાય છે. કારણ કે કોઈ પણ બાબતમાં ગુરુ સિવાય લગારી ગમ પડતી નથી. તેમાં પણ જો ગુરુ લોભી મળી ગયા તો શિષ્યનો જન્મ ખુવાર કરી નાખે છે. અહીંયા આગળ લખે છે, દરેકની અંદર કંઈક ને કંઈક કળા કુશળતા અંગ આ બધું પડેલું હોય. સાચા ગુરુ મળે તો એવા ગુરુ પોતાના શિષ્યમાં રહેલી એ કળા છે, કુશળતા છે, અંગ છે એને ખીલવે છે, જેના દ્વારા
શિષ્યનું કામ સુધરી જાય છે. પણ ગુરુ વિના કોઈ વસ્તુની ગમ પડતી નથી. કોઈ પણ કાર્ય આ દુનિયાનું કરવું હોય કે સત્સંગનું કરવું હોય, ગુરુ જોઈએ. એક ધંધો શીખવો હોય ને તો ધંધામાં એક ગુરુ જોઈએ. સૌથી પહેલાં વ્યક્તિ શું કરે, કોકના સ્ટોરે જોબ કરે, ત્યાં શીખી અને પછી પોતે ધંધો કરે. મોટેલ નાખવી હોય ને તો સૌથી પહેલાં બીજાની મોટેલ પર જોબ કરે, ત્યાં અનુભવ કરે અને પછી પોતે મોટેલ રાખવા જાય. જે કોઈ બિઝનેસ કરવો હોય આ લોકોનો, તો પણ બીજાની પાસે જઈને શીખે છે. કોઈને ડૉક્ટર તરીકે ઓફિસ ખોલવી છે, લોયર તરીકે ખોલવી છે, તો જુનિયર લોયરને જુનિયર ડૉક્ટર તરીકે જે સિનિયર હોય એની પાસે જાય, શીખે, બે ચાર વર્ષ નોકરી કરે અને પછી પોતાની ઓફિસ નાખે. આ લોકોનું કાર્ય ભણેલો છે, ડૉક્ટર થઈ ગયો છે, ભણી ચૂક્યો છે, સર્ટિફિકેટ આવી ગયું છે, તો પણ એને અહીંના અનુભવી બીજા ડૉક્ટર પાસેથી બધું શીખવું પડે છે, લોયર પાસેથી શીખવું પડે છે. એવી જ રીતે જો આ લોકોનું એક આવું હોય, ડિગ્રી મેળવ્યા પછી પણ એને ગુરુની જરૂર પડતી હોય, તો કલ્યાણના માર્ગમાં તો ગુરુની જરૂર પડે જ છે. ગુરુ વિના કોઈ વસ્તુની ગમ નથી પડતી, કહેતા ખબર નથી પડતી. લોભી ગુરુ હંમેશા ભગવાનની બાબતનો ઉપદેશ કરીને શિષ્યની પાસેથી વારંવાર ધન હરે છે. લોભી ગુરુ શું કરે તો કે ભગવાનની બાબતનો ઉપદેશ કરીને શિષ્ય પાસેથી વારંવાર ધનને હરે છે. ગુરુ ધનને માટે જ સમયે સમયે અનંત ઉત્સવ કરતા રહે છે. ઉત્સવ એટલે કરવાના કે એ બાને ધન આવે, નહીં તો ઉત્સવ ના કરો તો ધન આવે નહીં. એટલે ઉત્સવ કરવા પડે, તો કોઈ યજમાન થાય, સેવા કરે, એટલે ગુરુ ઉત્સવ કરે, તે દ્વારા શિષ્યોનું ધન હર્યા કરે છે. શાસ્ત્રોની અંદર જે વાતો છે ને, એ વાતોને સમજતા ના આવડે તો નાસ્તિક ભાવ પણ એટલો જ આવે. પછી જેટલા ઉત્સવો થતા હોય ને, બધામાં એમ જ દેખાય કે જો આ ઉત્સવ કર્યો નહોતું આવ્યું હરિચરણ સાગરમાં, શાના માટે? શિષ્યનું ધન હરવા માટે. એ જે વાત છે, શાસ્ત્રના પૂર્વાપર સંબંધોને જાણવા જોઈએ કે કેવા ગુરુને અહીં લોભી કહે છે. એવા ગુરુ કે જે શિષ્ય પાસેથી ધન હરીને પોતે શિષ્ય કરતાં પણ હજારો ગણા સુખો ભોગવવા છે, હજારો ગણો વૈભવ ભોગવવો છે, સત્સંગ માટેનું કે સમાજ માટેનું કોઈ પણ કાર્ય કરવું નથી અને કેવળ વિલાસી જીવન જેને જીવવું છે, એવા ખોટા ગુરુઓ માટેની આ વાત છે. નહીં તો મુમુક્ષુને લોભ છોડાવવા માટે ભગવાનના મોટા સાધુ કે ભગવાનના કોઈ મોટા ભગત એને પ્રેરણા કરીને લોભ છોડાવે કે આ ઉત્સવ આવે છે એમાં કંઈક સેવા કરજો, આ મંદિર થાય છે એમાં કંઈક સેવા કરજો. કારણ કે જીવને લોભ એવો છે જે એમને એમ છૂટે એવો નથી. એને કોઈ કહે, એમાં એને હેત હોય, તો એ બાને એનો લોભ છૂટે, એ બાને એને કલ્યાણના માર્ગની અંદર એની લક્ષ્મી વપરાય. એવા માટેની આ વાત અહીં આગળ જે વાત કરે છે, એ વાત ખોટા વ્યક્તિઓ જેનું જીવન વિલાસી છે, સોનાની ચાખડીઓ પહેરીને, સોનાના કોરવાળા ધોતિયાઓ પહેરીને, ખાલી બસ માણસને થોડીક વાર ઉપદેશ આપી, પાછલા બારના ઉપર જેના જીવન વિલાસી છે, એવા માટેની આ વાત છે. અને એવા ઢગલા બંધ આજે દુનિયાની અંદર છે જેના જીવનો વિલાસી હોય, ધન શિષ્યો પાસેથી હરતા હોય ને એ ધનનો ઉપયોગ પોતાના એસ આરામને વૈભવ માટે કરતા હોય, એવાની આ વાત છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં તો ભગવાન શ્રીહરિ એવા સદગુરુ આપ્યા છે જે લોહીનું પાણી કરીને જીવના કલ્યાણને અર્થે એની પાસે જઈ ગામડે ગામડે ફરીને, ઝૂંપડે ઝૂંપડે ફરીને જીવનું કલ્યાણ કેમ થાય એવો પ્રયત્ન કરે છે. સમાજ માટેનો કંઈક, સમાજ કેવી રીતે ઊભો થાય એના માટેનો પ્રયત્ન કરે છે, એના માટે મહેનત કરે છે. માટે અહીં કહે છે, કેટલાક ગુરુ ઉત્સવનું નિમિત્ત આગળ રાખીને શિષ્યનું બધું ધન હરી લે છે. જે ગુરુ પોતાની પાસે ધનનો સંગ્રહ કરે નહીં પણ તે બધું શિષ્યોને ખવડાવી દે, શિષ્યોના અર્થે જ વાપરી નાખે, તેવા ગુરુને આ સંસારમાં સાચા જાણવા.
જે સમાજને માટે વાપરતા હોય, જે સત્સંગને અર્થે વાપરતા હોય, પોતાના શિષ્યો પાસેથી જે ધન મળ્યું એ ધન દ્વારા સત્સંગના કાર્ય કરે, સમાજના કાર્ય કરે, કોઈ ગરીબોની સેવા કરે, તો એ સાચા ગુરુ છે. કારણ કે જીવ સીધે સીધો સેવા કરવા પહોંચવાનો નથી, પણ ગરીબોની સેવા, આજે આપણે વડોદરા ગુરુકુલમાં સદાવ્રતની સેવા, હવે ગરીબને આપણે રોજ 365 દિવસ ક્યાં જમાડવા જવાના, પણ આપણે કંઈક સેવા કરી હશે સંસ્થામાં, એમાંથી સંસ્થા દ્વારા કંઈક થોડી ફાળવણી એ કાર્ય માટે થઈ હશે, જેની સ્પેશિયલ એના માટે જ આવી હોય તો એ કાર્યમાં જ જાય, પરંતુ એ સિવાય પણ ત્યાં જરૂરિયાત પડી તો સંસ્થા દ્વારા એનું આયોજન થઈને ત્યાં એ સેવામાં જાય. કોઈ ગરીબ વિદ્યાર્થી માટે જરૂર છે, સ્પેશિયલ એના માટે સેવા આવી છે તો એના માટે જાય જ, પરંતુ એની સેવા વિદ્યાર્થીઓ 50 થઈ ગયા ગરીબ, અને ગરીબ વિદ્યાર્થીઓના સ્પોન્સર ખાલી 25 જ છે, તો બાકીના 25ને શું કરવા, કાઢી મૂકવા? ના, એ 25 માટેનું આયોજન કરવું. તે આયોજન ક્યાંથી થાય? તો કે કોઈ થાળ લખાવ્યો હોય, કોઈ બીજી સેવા કરી હોય, એ સેવામાંથી એનું આયોજન થાય. હવે એક ગરીબ વિદ્યાર્થી સુધી ક્યારે પહોંચવાનો છે? કોઈ ગરીબના ઝૂંપડા સુધી એ વ્યક્તિ ક્યારે પહોંચવાનો છે? વડોદરાની અંદર રોડ ઉપર ભૂખ્યો વ્યક્તિ હોય ત્યાં સુધી એ વ્યક્તિ ક્યાંથી પહોંચવાનો છે? અરે, કેટલા લોકો તો એવા છે કે આજે જ એક વિડીયો જોયો હતો, એવા લોકો છે કે જે લોકો ખાધેલી બધાની જે એઠવાળો હોય અને બધું ખાઈને લોકો નાખી દેતા હોય હોટલની બહાર, એની કચરા પેટીઓમાંથી ખોળી ખોળીને ખાતા હોય એવા ગરીબો છે. ગટરનું પાણી જતું હોય એનાથી સ્નાન કરતા હોય, બીજું પાણી ના હોય એવા ગરીબો પણ છે. એવા ગરીબો સુધી આપણે બધા એક એક વ્યક્તિ સુધી નથી પહોંચી શકતા, પણ એવી ગરીબી જે છે એમાં જેટલી જગ્યાએ આપણે પહોંચી શકીએ, સત્સંગના બધા જ કાર્યોની અંદર આપણે ક્યાં કેવું કાર્ય થાય છે ત્યાં સુધી ન પહોંચી શકીએ, પણ સત્સંગની અંદર આજે લોયાધામ દ્વારા હરિમંદિરોની સેવા થાય છે, આપણા શિખરબંધ મંદિરો, વરતાલ જેવા મોટા મોટા મંદિરોમાં મોટી મોટી સેવાઓ થાય છે, હોસ્પિટલ છે એની અંદર મોટી સેવા થાય છે જે લોયાધામ પરિવાર તરફથી છે, આપણે એ સેવા આપી લોયાધામ પરિવાર તરફથી, એની અંદર કોઈકે સેવા કોઈકની વધારે આવી કોઈકની ઓછી આવી, હોસ્પિટલ નિમિત્તની જ સેવા કંઈ જેટલા રૂપિયા લોયાધામ પરિવાર દ્વારા હોસ્પિટલને આપવામાં આવે એટલી જ સેવા લોયાધામની અંદર હોસ્પિટલ નિમિત્તની આવે છે એવું નથી. કારણ કે હરિભક્તો જે સેવા કરતા હોય મંદિર માટે એ જ હરિભગત સેવા કરતા હોય, સદાવ્રત માટે એ જ હરિભગત સેવા કરતા હોય, વિદ્યાર્થી માટે એ જ સેવા કરતા હોય અને હોસ્પિટલ માટે પણ એ જ સેવા કરતા હોય, એટલે સહજ છે કે એ પોતે કોઈ પણ એક સેવાની અંદર વધારે પડતો ભાગ આપી શકે, બીજામાં સહજ રીતે ચાલી શકે, પણ એને જે નિમિત્તે આપી, પરંતુ લોયાધામ દ્વારા જ્યારે હોસ્પિટલની સેવા થાય, એ હોસ્પિટલની સેવાની અંદર કેટલાય ગરીબો આવે છે, એ ગરીબોની સેવા ત્યાં સુધી, ઓલા ભક્તની સેવા ત્યાં ગરીબ સુધી પહોંચી, તમારી સેવા એ ગરીબ સુધી પહોંચી, તમારી સેવા વિદ્યાર્થી જેને ભણવા માટે પૈસા નથી ત્યાં પહોંચી, તમારી સેવા મંદિરના બાંધકામમાં પહોંચી, તમારી સેવા અહીં આગળ જે કોઈ સામાજિક કાર્યો આપણે કરીએ છીએ ત્યાં પહોંચે છે, તમારી સેવા જે જે સત્સંગ સંબંધી બીજા કાર્યો થતા હોય એ બધામાં પહોંચે છે. કારણ કે જાજા ભાગના ભગવાનના ભક્તો એવા છે ભગવાનની કૃપાથી કે કોઈ પણ પ્રકારનું મારું નામ, હું આના માટે નો જ સ્પોન્સર, હું આનું આવું હોય તો જ કરું, આવું નામ હોય તો જ મારે કરવું, આવું નથી, એ ભગવાનની બહુ મોટી દયા છે, ગુરુજીની બહુ મોટી દયા છે અને હરિભક્તોની બહુ મોટી સમર્પણ ને ઉદાર ભાવના છે. નહીં તો એવા પ્રોબ્લેમ થાય કે ના પૂછો વાત, મારે તો આના માટે જ, ભાઈ તમે આપી હતી આના માટે પણ જરૂર ઓલા ગરીબને પડી તો ગરીબને દઈ દીધા, તમે આપ્યા કે શિખરની ધજા ચડાવજો, ધજા ચડાવવી જરૂરી છે, વાત સાચી છે, પણ એક બાજુ પર એક ગરીબ મરી રહ્યો છે, ગરીબ એક બાજુ પર મરે છે ને એક બાજુ પર ધજા ચડાવવાની છે, ધજા તો 2 વર્ષ મોડી ચડે તો ચાલશે, પણ ઓલો મૃત્યુની પથારીએ સૂતો છે, જો એને કંઈક સહાય થઈ જાય તો એને જીવન મળી જાય, એવું કરવું પડે, એવો ચેન્જ પણ ક્યારેક કરવો પડે સમયને અનુકૂળ, પણ
ઉદ્દેશ તો સાચો હોય કે કામ કંઈક સારું કરવું છે, પણ એવું કરી શકાય એની પાછળનું કારણ એક છે, ભગવાનના ભક્તો ખાલી એક જ વસ્તુ રાખે છે, ભગવાન, ભગવાનના સદગુરુ, ભગવાનના સંતો, ભગવાનના એવા કાર્યકર્તા ભક્તોમાં વિશ્વાસ, એના કારણે કામ થાય છે. નહીં તો આ નિમિત્તના પૈસા તો આના માટે જ, જો પંખાના પૈસા લીધા હોય અને પંખાની જગ્યાએ લાઇટ લાયા, પંખા થઈ ગયા છે, હવે 10 પંખા થઈ ગયા તો કે હવે લાઇટ નાખી છે, તો ના હાલે, પૈસા પાછા આપવા પડે, એવું પણ થાય. પણ ભગવાનના ભક્તો એની સમજણ, સત્સંગ, રોજ કથાવાર્તા સાંભળે, એટલે હું મારો કહેવાનો અર્થ એ છે કે જે અહીંયા આગળ વાત કરે છે એ એવા માટેની વાત કરે છે કે જેનું વિલાસી જીવન છે, જેને સત્સંગ, સમાજ એની સાથે કોઈ મતલબ નથી, જેને કેવળ પોતાના દેહ, દેહના સંબંધીઓ, પોતાના વૈભવ, પોતાના ભોગો એમાં જ જેને રુચિ છે, એવા ખોટા ધતિંગ કરવાવાળા વ્યક્તિઓ માટેની આ વાત લખી છે. તેવા ગુરુ આ સંસારમાં જે પોતાના શિષ્યો સમાજ સત્સંગ માટે વાપરે સાચા જાણવા, તેવા સાચા ગુરુનું મન ધન નારીમાં બંધાયેલું હોતું નથી, એનું મન કે ધન નારીમાં નથી બંધાયેલું હોતું, એ તો વિરક્ત હોય છે સંસારથી. દુનિયામાં 2 પ્રકારના ગુરુ હોય છે, એક ત્યાગી અને બીજા ગ્રહસ્થ, બંનેમાં ગુરુ હોય છે. ધર્મ પાડ, ગ્રહસ્થ ધર્મ પાડનારા અને એક ત્યાગીનો ધર્મ પાડવાવાળા. તેમાં ત્યાગી ગુરુની રીત જુદી છે, એ ધનને માટે દોડાદોડી કરતા નથી, પણ ત્યાગી થઈને જે સ્ત્રી અને ધનને માટે જેટલો ઉદ્યમ કરતા રહે છે તેમાં તેટલો દોષ કહેવાય છે. જે ત્યાગી છે એ ધન માટે દોડાદોડી કરતા નથી, કારણ એ છે કારણ કે એને ઘર ચલાવવાનું નથી, એ પ્રયત્ન ચોક્કસ કરે સત્સંગના કાર્યો કરવા માટે, સત્સંગનો વિકાસ કરવા માટે, સમાજની સેવા કરવા માટે, એક એક વ્યક્તિ સુધી ભિક્ષા માગવા માટે જાય. કોઈ એમ કે સાધુને માગવું જ નહીં એવો કોઈ કાયદો વિચારે, કે કોઈ પોતાના મનગઢન તેવા સંકલ્પ કરે, એના મનગઢન સંકલ્પો છે. સાધુ છે તો ભિક્ષુક છે, માગી શકે છે. હા, સાધુ ફોર્સ નથી કરી શકતો, આમ જ કરો, આમ જ આપવું પડશે એવું ન કરી શકે. પ્રેરણા કરવી, ભિક્ષા માગવી, સમાજના હિતને અર્થે કાર્ય કરતા હોય એને માટે ભિક્ષા માગવી, સત્સંગના કાર્ય કરતા હોય એને અર્થે ભિક્ષા માગવી, એને કરીને ભગવાનના ભક્તને થોડો ઘણો ક્યાંક લોભ હોય તો છોડાવવો, લોભ ના હોય ને સમર્પણ કરી શકે હોય તેનું સમર્પણને લેવું, ભગવાન સુધી પહોંચાડવું, એ કાર્ય ભગવાનના સાધુ કરે છે, એ ખોટું નથી. સંત કોઈને કંઈ કહે, પ્રેરણા કરે, બિલકુલ ખોટું નથી. શાસ્ત્રીય છે, શાસ્ત્રને મળતું છે, ભગવાનનું જ એ પ્રકારનું કીધેલું છે. મહારાજે મધુકર વૃત્તિ સાધુને કીધી છે, મધમાખી જેમ બધા ફૂલ પરથી રસ લે છે, રસ લે છે એનો અર્થ શું થયો, ભિક્ષા લે છે, તો ભિક્ષા લઈ શકે છે, માગી શકે છે, કહી શકે છે, ફોર્સ નથી કરી શકતા. કોઈ ગ્રહસ્થ તૂટી જાય એવું ન કરી શકે, એવું કરે સાધુ જ નથી. કોઈનો વ્યવહાર તૂટી જાય એવું કરે સાધુ જ નથી. પણ ભગવાનનો ભક્ત જાણે છે સાધુ કે જો આ તો બહુ વૈભવ વચ્ચે રહે છે, આની પાસેથી આને આને 500-1000 રૂપિયાની સેવા કરવી આને કઠણ નહીં પડે, અને જો નહીં આ સેવા કરે તેના રૂપિયા બધા આમાં જ જવાના છે, તો સાધુ પ્રેરણા કરે અને જીવ સેવા કરે તેના જીવનું સારું થાય. પરંતુ લોભી ધનને માટે જેટલા ઉદ્યમ કરતા રહે તેમાં તેટલા દોષ કહેવાય છે, પરંતુ લોભી એવા ત્યાગી ગુરુને તે લોભ દેખ્યામાં આવતો નથી, અને જે નિર્લોભી વર્તન રાખે છે તેવા નિર્લોભી ગુરુને શિષ્યો ઘણું ધન આપે છે. નિર્લોભી જ્યારે કોઈ કોઈ જોવે કે આ મારા ગુરુ નિર્લોભી છે ત્યારે એને ધન બહુ આપે, અને માગ્યા કરે ને આ જોઈએ છે આ જોઈએ તો એને બધા એટલું ના આપે. નિર્લોભી, નિર્લોભી એટલે પોતે ધનનો સંગ્રહ ન કરતા હોય, પોતા માટે ના રાખતા હોય, એવા જે છે એને ધન સામેથી આપે છે બધા, એમ અહીં કહે છે. તેને સેવતા અને તેને લોભી અને જે ઘેર ઘેર માગતા ફરે છે, ઘર ઘર માગત ધન હિ જે હો,
लोभी गुरु सब कहेवत तेहु मोक्ष को खप जेहि लोभ से बारी मोक्ष को खप जेहि लोभ से बारी लोभ कु सो न गिनत नर नारी लोभ कु सो न गिनत नर नारी परंतु जेने लोभ करता पण वधारे मोक्षनो जे घेर घेर मागता फरे छे तेने बधा लोको लोभी गुरु कहे छे। हवे जे गृहस्थ गुरु थया होय तेने तो स्त्री होय छोकरा होय बधुं होय तेने जरूर पड़े घर चलावा जरूर पड़े। त्यागी जे भगवानना साधु होय एने एवुं होय के हालो भाई आ काम करवुं छे पण एने कदाच समाज द्वारा एटली व्यवस्था ना थई तो कई नहीं काम मोड़ू करे पांच वर्ष लेट काम करे। आ लोया धामनुं मंदिर बंधाय छे हवे लक्ष्य होय आपणुं के एने 2030માં पूरुं करवुं छे कोई कारणसर हरिभक्तोना देशकाळ बदलाना भगवानी इच्छाथी 2030ની जगह 2035માં पूरुं थयुं। अधूरू रहे तोय कंई अधूरू नथी पूरू थई जाय तो कंई पूरू थई गयुं नथी। શ્રીજી મહારાજ પણ અક્ષરધામમાં જ્યારે પધાર્યા એવી તિરોધાન લીલા કરી ગઢપુરના શિખરના કામ બાકી હતા જૂનાગઢમાં શિખરનું કામ બાકી હતું ધામમાં જતા રહ્યા મહારાજ તોય એને કરીને કશું અધૂરું નથી। આ લોકનું કોઈ કાર્ય છે સત્સંગને અર્થે આદરેલું છે એ પૂરું થઈ ગયું તો એ પૂર્ણ નથી થઈ ગયું અધૂરું છે તો એ અધૂરું નથી ભગવાનની ઈચ્છા। પણ ગૃહસ્થ કોઈ ગુરુ હોય તો એને તો પોતાનો પરિવાર છે પરિવાર છે એની અંદર પોતાના પુત્ર હોય પુત્રી હોય તેના લગ્ન કરાવવા પડે એને ભણાવવા પડે એને જેટલી ગ્રહસ્થને જવાબદારી છે એટલી બધી એને જવાબદારી હોય। હવે એ સત્સંગને અર્થે કાર્ય કરતા હોય તો એને ધનનું ઉપાર્જન સત્સંગમાંથી જ થવાનું છે તેને જરૂર પડશે દીકરો પરણાવવો હશે તો જરૂર પડશે અને દીકરો ભણાવવો હશે તો જરૂર પડશે દીકરી પરણાવી હશે તો જરૂર પડશે તો એને એને એ રીતની વ્યવસ્થા કરવી પડે। પણ અહીં કહે છે કે જેને લોભ કરતાં પણ વધારે મોક્ષનો ખપ હોય ને એવા અતિ મુમુક્ષુ નર નારીઓ લોભને ગણકારે નહીં કહેતા તેવા ગુરુમાં રહેલા લોભને પણ તેઓ જોતા નથી દિવ્ય ભાવ રાખીને સેવા કર્યા કરે છે। જેને ખપ છે કલ્યાણ જોઈએ છે એ લોભી ગુરુ હોય પણ શિષ્ય તો આપી દે પછી ગુરુને જે થવું હોય થાય એ ભલે ભટકાય પણ શિષ્ય છૂટો। કેમ છે જેના દિલમાં મોક્ષનો ખપ હોય તેઓ તો તન અને ધનને ધૂળ જેવા જાણે છે તન અને ધનને તો ઘણી વાર મળ્યા છે પણ મોક્ષ તો ઘણો દૂર ને દુર્લભ છે એમ માને છે તેથી પોતાના ધનાદિકને વાપરી નાખીને પણ મોક્ષ મેળવે છે ખપવાળા છે ને। કેટલાય ખોટા વ્યક્તિઓને આવા ખપવાળા ભટકાઈ જાય ખપવાળાને ખોટા ભટકાઈ જાય સોરી ખપવાળાને ખોટા ભટકાઈ જાય ખપવાળો હોય ને ખપી જવા જ મંડ્યો હોય બધું જ સર્વસ્વ અર્પણ કરી દે પોતાના ગુરુને સર્વસ્વ અર્પણ કરી દે પોતે જેને માનતો હોય ને એને સર્વસ્વ અર્પણ કરી દે કારણ કે એને મોક્ષ જોઈએ છે કલ્યાણ જોઈએ છે એટલે કરે। પણ ખોટો વ્યક્તિ હોય એ ક્યારેય કલ્યાણ આપી શકતો નથી એ ક્યારેય પણ કોઈ જીવનું રૂડું કરી શકતો નથી। એટલે શ્રીજી મહારાજે પોતે ભગવાનના સંતો ભગવાનના ભક્તો એની રીત બતાવી એ રીતની અંદર હોય એ રીતને ઓળખીને પછી એની ભેગા હેત કરવું। એક ગુરુ હતા એ ગુરુ પોતે સભાની અંદર પોતાની પાસે હજારો મનુષ્યો બેઠા હોય ને ત્યારે દાઢીનો એક વાળ તોડીને આપે અને બધા આમ જોવે એમ એક દાઢીનો વાળ તોડે આંખે અડાડે અને એક આશ્રિત પોતાનું હોય એને આપે। એટલે ગુરુ કે આ દાઢીના વાળો એવા ચમત્કારી છે કે એને કોઈ આંખે અડાડે તો એના ઘરમાં સમૃદ્ધિ ન હોય ત્યાંથી ભેગી થાય। આવું સાંભળીને બધા શિષ્યો ગુરુની પાસે વાળ માગવા માંડ્યા ગુરુએ વાળની કંઈ કિંમત રાખી હશે કે એક વાળની આટલી કિંમત ગુરુ આમ દાઢીનો વાળ તોડ્યા કરે ને પછી બધાને થયું ભાઈ સમૃદ્ધિ વધતી હોય આંખે અડાડવા માત્રથી તો હાલોને જે 10 રૂપિયા તો 10 રૂપિયા ગુરુના વાળ ક્યાં છે તે ગુરુ એક એક વાળ તોડી તોડીને આખી સભાને આપવા માંડ્યા આખી સભાને આપીને પછી વાળ તો કેટલા હોય દાઢીના બધાય ખાલી થઈ ગયા
બધા ખાલી થઈ ગયા. ગુરુ પછી અહીં વાળ ગોતવા મળે તો એકેય વાળ મળે નહીં, ગ્રાહક તો ઊભા હતા. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આવા લોભી ગુરુ દાઢીના વાળ તોડી તોડીને આપી દીધા, રૂપિયા ભેગા કરવા માટે હવે વાળ ક્યાંથી લાવશે, વાળ ખેંચી નાખે આખે આખા. આવા તો જગતની અંદર કેટલાય ધતિંગો ને કેટલાય પ્રકારના પાખંડો ચાલતું હોય એવા જગતની અંદર બહુ બધા છે. માટે જ્યારે ભગવાનના કોઈ સદગુરુનું સેવવા હોય, કોઈ સદગુરુ છે એને હેત કરવું હોય, ત્યારે લખ્યું કે એવા સદગુરુના લક્ષણને જોવા. ગુણાતીતાનંદ સ્વામી કે ગુરુને ઓળખવા, કેવી રીતે ઓળખવા, તો ગુરુના ગુરુને જોવા. એ કેવા હતા, એનું કોઈક ચરિત્ર લખેલા હોય, એનું જીવન લખેલું હોય તો એને જોવા. બીજું, જે ગુરુ તરીકે છે ને એ ગુરુનું જીવન જોવું, વર્તન જોવું, વાત જોવી. અને ત્રીજું, એ ગુરુ થકી જે થયેલા હોય ને એવાના વર્તન અને વાણીને જોવી. ગુરુ થકી થયેલાને જોઈએ અને પંડે ગુરુને જોઈએ, એટલે કદાચ ગુરુના ગુરુ ના જોયા હોય ને તો એ વાંધો ના આવે, ખબર તો પડી જાય કે આના થકી આવા થયા છે. આવા થયા છે એટલે વાત નક્કી છે કે આપણે જો વળગીને રહેશું તો આપણે પણ આવા થઈશું. માટે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે જોવા અને પછી એમાં જોડાવું. આ બધું આજથી મહારાજ જ્યારે પ્રગટ થયા એ સમયે ને પ્રગટ થતાં પહેલાં અધર્મી, અતિશય અધર્મ વ્યાપેલો હતો અને ત્યારે જાજા ભાગના આવા ઢગલા બંધ ગુરુઓ હતા, એના કારણે જ મહારાજ પ્રગટ થયા. શુદ્ધ પરંપરા પોતાની આ લાવ્યા, અક્ષરધામમાંથી આ પરંપરા લાવ્યા અને એ પરંપરા એવી લાવ્યા કે આત્યંતિક કલ્યાણ જીવનું થાય એવા સંતો, એવા સદગુરુઓ આ સત્સંગને મહારાજે આપ્યા, આજે પણ આપતા રહે છે. જેના દિલમાં મોક્ષનો ખપ હોય એ તો બધું અર્પણ જ કરી દે, કારણ કે ઘણા મનુષ્ય પોતાના સત્યની રક્ષા માટે સળગતા અગ્નિમાં પણ કૂદી પડે છે. તેમજ જેને ખરેખર અતિશય મોક્ષનો ખપ હોય તે ધારે તો શું ન કરે. મોક્ષ કો ખપ ઉર જાહી કો તન ધન જાનત ધૂર, તન ધન મિલે બહુ વેરહી મોક્ષ હે તીન સે દૂર, સત રખને જન હિત હિ જો તન અનલ દેત જાર, ખપયતિ જેહિ હોત હે કહા ન કરે સો ધાર, કહા ન કરે સો ધાર. અહીં કે છે મોક્ષનો ખપ જેના ઉરમાં હોય એને તો પોતાનું શરીર અને ધન ધૂળ જેવા લાગે છે. એટલે એવું વિચારે છે કે આ તન ને ધન તો કેટલી વખત મળ્યું છે પણ કલ્યાણ મળ્યું નથી, માટે આ બધુંય ન્યોછાવર કરીને મારે કલ્યાણ લેવું છે, આવું થાય. પણ ખોટામાં જો ખપવાળો છે પણ જો ખોટામાં ભરાઈ ગયો ને તેનું કલ્યાણ થવું અઘરું છે, કારણ કે શાસ્ત્રો એટલું તો કહે જ છે કે જોવા, જોવાની મુમુક્ષુને છૂટ છે. જેની પાસે કલ્યાણ માન્યું છે એવા સદગુરુને એને જોવા જોઈએ, જાણવા જોઈએ, સમજવા પણ જોઈએ. કોઈના કયા સાંભળ્યાથી નહીં, કયા સાંભળ્યાથી જો કોઈ સદગુરુને આપણે માનવા જઈએ ને તો કલ્યાણ આપણું બગડી જાય, કારણ કે કયા સાંભળ્યામાં તો કોઈને કોઈ સાથે દ્વેષ હોય તો આપણને વાત બીજી કરી દે એવું થાય. પરંતુ એમ નહીં, આપણે આપણી આંખોએ આપણે ભેગા રહીને જોયું હોય કે આમ જ છે અને પછી એમાં વિશ્વાસ મૂક્યો હોય એ કામ થાય, નહીં તો જો ખોટા ભટકાઈ જાય તો જીવનું કલ્યાણ પણ બગાડે. એક ભાવિક ભક્ત હતો, એને એમ થયું કે મારે ઘેર આજે છે ને મારે સાધુઓ પધારીને ભજન કરે તો સારું એમ માની એ સંત પુરુષને ખોળવા નીકળ્યો, સંતોને ખોળવા નીકળ્યો. ચોર ચાર હતા, ચોરા પર બેઠા બેઠા ભજન કરતા હતા. આને આ જોયું, તંબુરો મંજીરા લઈને ભજન કરતા હતા, એ જોઈને પેલો ભક્ત ભજન કરવા આવવાનું આમંત્રણ આપ્યું કે મારે ઘેર પધારો સંત મહાત્માઓ, મારે ઘેર ભજન કરજો, મારે ઘેર જમજો, મારા ધન્ય ભાગ્ય મને તમારો યોગ થયો.
આજે ભજન કરવા પધારશો? ચોર લોકો તો ખોળતા જ હતા કે કોઈ મળી જાય તો સારું, સામેથી મરઘી મળ્યા. એટલે ચોર લોકોએ આમંત્રણની રાહ જોઈને બેઠા હતા, એમાંથી બે જણ ઘેર ભજન કરવા ગયા, બાકીના પાછળથી એના ઘરમાં ચોરી કરવા ગયા. પછી પહેલાં બે ચોરે તો ભગતને ફળિયામાં ભજન સાંભળવા બેસાડ્યા. ભગતને કે બે હો ભગત, અહીં ભજન સાંભળો. કે અમારા ભજન બરાબર જામ્યા. પછી બીજા ચોરો પાછળથી ભગતનું ઘર ફાડીને ચોરી કરવા લાગ્યા. પેલા બે ચોરો ભજન ગાતા ગાતા ભજનમાં ને ભજનમાં ચોરી કરનારને સૂચના કરવા લાગ્યા. શું સૂચના કરવા લાગ્યા? ડાબે રે ખૂને ડામચીઓને, જમને ખૂને બાંધી ઘોડી, પાછલે પછવાડે સુતેલી છોડી, એની હીરા કંઠી લેજો તોડી. હોજી ભાઈ ભગતો હવે રાત રહી છે થોડી. પાછળ છોરી હૂતી છે, એને કોડોકમાં હીરા કંઠી છે, તોડી લેજો. પાછળ ડામચ્યો છે અને જમના ખૂનાની અંદર ઘોડી બાંધેલી છે, છોડી લેજો. છોકરીની હીરાકંઠી તોડી લેજો, ઘોડીને છોડી લેજો, અને ડાબા ખૂનામાં ડામચ્યો પડ્યો છે, એની અંદર કંઈક હોય એ બધું લઈ લેજો. હવે રાત થોડીક જ રહી છે, કામ વહેલું પતાવજો. એમ પેલા બે ચોર જે ભજન ગાવા બેઠા હતા એને ઓલા બેને ઈશારો કર્યો. ચાવીઓનો જુડો સામે જ પડ્યો ને લેજો ઝટ દોડી, પેટી પટારા ભાયો ઉગાડી લેજો ને, બાકી રહે નહીં કાંઈ. હોજી ભાઈ ભગતો રે હવે રાત રહી છે થોડી. પટારા સામે ચાવી છે એટલે બહુ પાછા ટાઈમ બગાડતા નહીં, બધું ઉપાડી લેજો. ચોરી કરવા પહેલાં ઘરમાં બેઠેલા ચોરો એને ભજનની અંદર આ લોકોએ આ બધી વાત કરી. તે ભજન કરનારાના મનમાં થયું કે આ બધો માલ લઈને પેલા ચાલ્યા જશે તો અમે તો તંબુરા વગાડતા જ રહીશું બે જણા, કારણ કે ચોર ચોર વિશ્વાસ તો નહીં. એટલે પાછું કીધું, નદી નાળાને તમે ઉલંગી જાજો ને, ભૂલા પડો નહીં ક્યાંય, ભૂલા પડો તો ધ્યાન જ રાખજો, ભાદરે ભેગા થાશું. હોજી ભાઈ ભક્તો રે હવે રાત રહી છે થોડી. તંબુરા વાગે, મંજીરા વાગે, ઢોલ વાગે, ભજન ગાય, બધાય ડોલતા જાય, પણ હું ગાય છે અને હું સમજાય છે, બસ ડોલ્યા કરે બધાય. અને જાજા એવા જ હોય છે. ભજન ગવાતા હોય ને તમે ગામડાની અંદર જાઓ અને પાદરની અંદર ભજન ગાવાતા હોય, પેલા હું ગાતો હોય ને બસ બધા આમ ડોલતા હોય, પેલું તબલું વાગતું હોય, મંજીરા વાગતા હોય, કંઈક બીજું તંબુરો વાગતો હોય, એને ભેગા ડોલતા હોય, શબ્દની કાંઈ ખબર હોય નહીં કે હું ગાય છે. ગુરુને પ્રતાપે ભાઈ ખંદોજી બોલ્યા, બોલ્યા ગુરુ ખરવાની, ભગત તારું ઘર સંભાળી લેજે, ભજન કર્યા ધૂળ ધાની. હોજી ભાઈ ભગતો રે હવે રાત રહી છે થોડી. ભગતો આમાં શું કહેવું, શું સમજ્યું તું? આ વાણીમાં ગુરુ કહે છે, વાડી ઘોડી હીરાકંઠી ચાવીઓ પેટ પેટી પટારા બધું અહીં જ પડ્યું રહેવાનું છે. તે પેલો શિષ્ય કે અરે અરે ગુરુજી, એમ હા અહીં બધું પડ્યું રહેવાનું, ધૂળ ધાની થઈ જવાની છે. ભગત મરતી વખતે પેટીઓ ઉગાડીને કાંઈ લેવાશે નહીં, ભવસાગરની ભૂલવણીમાં ક્યાંય ભૂલો પડતો નહીં, આ બધું બંધનકારી છે. ભગવાનનું ભજન કરશો તો આપને સૌ ભાદરે ભેગા થશું. આ ભજનનો અર્થ આ હતો. સમજાવ્યું ઓલાને, જે ઘરનો માલિક છે ને ઓલા બે સમજાવે છે કે આ ભજનનો અર્થ આ છે. એટલે ભાદરે એટલે ભગવાનના ધામમાં ભેગા થશું, આપણે સૌ ભેગા ત્યાં થશું, અમે આખી રાત ભજન ગાયા. એને યાદ રાખજો, ભજનને ધૂળધાણી કરશો નહીં. આ ભજનનો અર્થ આવો થયો. લો, આખા ભજનનો અર્થ કર્યો ઓલાએ, ગાવાવાળાએ. પછી ભગત કે ગુરુદેવ ઉભારો ને, તમને બહુ પરિશ્રમ કરાયો માટે ભેટ આપવી થોડી, હું રૂપિયા લઈ આવું. આવો આગ્રહ કર્યો છતાં ગુરુ તો ચાલતા જ થયા, કારણ કે ગુરુને ખબર છે કે આ બધું ધૂળધાણી કરી નાખ્યું છે. ભગત ઘરમાં જાય ત્યાં તો પાછલી પછીતમાં બાંકું પાડેલું જોયું અને ઘર વાળી ચોડીને ગુરુએ સાફ કરી મૂકેલું જોયું. એ જ વખતે ભગત પછેડી ઓઢીને રોવા બેઠા. આ રીતે વિચાર કર્યા વિના ગુરુ કરે તો પછેડી ઓઢીને રોવું પડે, આવી દશા થાય. લો, આ એક સાહિત્યની વાત લખેલી હતી કથાકારોએ, મેં તમને કીધી. એટલે
આ તો બધું જગતની અંદર જાજુ આવું છે, પણ વાત તો નક્કી છે. સદગુરુ જેને આપણે કલ્યાણ જોઈએ છે, જેની પાસે એવા સદગુરુ છે, એ સદગુરુને એક વખત જોઈ લેવા, બે વખત જોઈ લેવા, પાંચ વખત જોઈ લેવા, શાસ્ત્રથી ઓળખી લેવા, પછી રોજ ઉઠીને તર્ક વિતર્ક ના કર્યા કરો. પછી તો બસ એ જે રસ્તો બતાવે એ રસ્તે ચાલ્યા કરીએ, જેમાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિષ્ણા, પંચ વર્તમાન દેખાય એવા સંતને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. ગરડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત. એવા સંતને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય આવો વિચાર કરીને સારંગપુરના 10મા પ્રમાણે 5 ખાસડા ખાઈને પણ એવા સાધુને મધ્ય પડ્યા રહેવું, તો જે પ્રાપ્તિ એને થશે એ જ પ્રાપ્તિ મુમુક્ષુને થશે. એવા સાધુના દર્શન થાય ત્યારે સારંગપુરના 10મા વચનાઉત પ્રમાણે માનવું કે એવા સાધુના દર્શન થયા ત્યાં મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. એવા સાધુનો સંગ જ્યાં મળે ત્યાં સારંગપુરના 7મા પ્રમાણે નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણી નથી દ્રઢ મન કરીને રહેવું. એવા સાધુના જ્યારે દર્શન થાય ત્યારે એમ માનવું મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. એવા સંત છે એની અંદર પ્રથમના 68મા પ્રમાણે જેમ અષ્ટ પ્રકારની પ્રતિમાઓમાં જેમ ભગવાનના દર્શન કરીએ છીએ એમ પ્રથમના 68મા પ્રમાણે એવા મોટા સંતમાં ભગવાનના દર્શન કરવા. એવા સંતના જ્યારે દર્શન થાય ત્યારે પ્રથમના 27મા પ્રમાણે એમાં એવી સમજણ કરવી કે એને પગને વિશે ચાલવાની, એ તો અનંત જીવોને પગને વિશે ચાલવાની શક્તિ આપે એવા છે, અનંતને દ્રષ્ટિ આપે એવા છે, પણ જે સમર્થકા ઝરના કરવા એ સામાન્યથી થાય નહીં, આ તો સમર્થકા ઝરના કરે છે. એવા સંતના જ્યારે દર્શન થાય ત્યારે પ્રથમ પ્રકરણના 37મા વચનાવૃત પ્રમાણે એમ માનવું કે આ સંત છે એ તો બ્રહ્મની મૂર્તિ છે, આના ચરણની રજને ભગવાન પણ પોતાના માથે ચડાવે છે. એવા મોટા સત્પુરુષ જ્યારે મળે ત્યારે મધ્યના 14મા પ્રમાણે એનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ જ જાણવું. બોલો કેટલા વચનામૃતો છે પ્રમાણ. અને તોય જીવ જો ભટક્યા કરે તોય જીવમાં હા ના પડે કે આમ જ છે, એ જીવની પોતાની અવળાઈ છે, જીવની પોતાની અવળાઈ છે. જીવ પોતે કંઈક પોતાનું બગાડી રહ્યો છે કોઈક જગ્યાએ, જરૂરી નથી 1000 જગ્યાએ, પણ કોઈ એક જગ્યાએ જ્યાં આપણી છાતી ઠરે, જ્યાં આપણા આત્માને શાંતિ મળે, જ્યાં આપણો પરમાત્મા તરફનો માર્ગ કપાય, જ્યાં આપણા ઇન્દ્રિય અંતકરણ શાંત થાય, જે જગ્યાએ આપણને ભગવાનની અંદર પ્રેમ થાય, હેત થાય, આપણને જગત ગૌણ થાય, એવી કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ સત્પુરુષ કોઈ પણ જગ્યાએ હોય, પણ એની અંદર અમે જે કીધી લાઇનની ચેનલ એટલું એને એની અંદર દ્રઢ થવું જોઈએ. ત્યાં મનનું ધાર્યું બધું મુકાવવું જોઈએ, ત્યાં બુદ્ધિનું ડાપણ બધું મુકાવવું જોઈએ, ત્યાં અહમ માત્ર મુકાવવું જોઈએ, ત્યાં મમત્વ માત્ર મુકાવવું જોઈએ, ત્યાં હું ને મારાપણું બધું મુકાવવું જોઈએ, ત્યાં પોતાનું સ્ટેટસ બધું મુકાવવું જોઈએ. જ્યાં મૂકી શકીએ એમ હોય એવા પાસે આ માથું આપવું, જ્યાં મૂકી શકીએ એમ હોય એવા પાસે કલ્યાણને ઈચ્છવું. એવું આપણે આ બધી શરતોથી જ્યારે આપણા આત્માને કેળવીએ પછી આપણે દાવો કરીએ કે મને કેમ આમ થતું નથી, એટલું કર્યા વિના આપણને ક્યારેય પણ એવો વિચાર કરવાનો અધિકાર જ નથી કે મને કેમ આવું, મને કેમ ગાંઠ ચડતા નથી. આ તો શિરને સાટે છે, પહેલાં શિર મૂકીએ કામ થઈ જ જાય. વાત એકને એક બે જેવી છે, થાય જ જો કરે તો. પરંતુ જેને ખપમાં જ મોટી ખોટ હોય તેને તો જે ગુરુમાં એવા દોષ ન હોય છતાં પણ અનંત દોષ દેખાય છે. મેં કીધું ને, જે ગુરુમાં દોષ જ ના હોય એવા અનંત દોષ એને દેખાય છે, એના ખપમાં ખોટ છે. એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, પોતે એ વિષયમાં લુપ્ત હોય એટલે કોઈ મોટા સદગુરુને પણ વિષયમાં લુપ્ત જોવે. એ પોતે લોભી હોય તો મોટા ભગવાનના સંત હોય એને લોભી જાણે. એ પોતે બંધાયેલો હોય એટલે ભગવાનના મોટા સંત પણ એને બંધાયેલા લાગે. પણ એ તો અનંતને, ગુણાદિતાનંદ સ્વામી કે ગરુડ જેવા હોય, ગરુડ જેવા અનંતને અહીંથી ભગવાનના ધામ સુધી લઈ જાય એવા હોય, પણ મનુષ્ય આકારે છે, ખબર ના પડે કે એની શક્તિ કેટલી છે, ના ખબર પડે. મોટી ખોટ એને લાગે, લો ગુણાદિતાનંદ સ્વામીએ ચીબડા લીધા
તો આજુબાજુમાં બીજા ત્યાગી જતા ખોટ ના લાગી કે સ્વામીને તો અહીં તો ચીબડા ખવડાવ્યા ને પાછા આરે લીધા. બોલો કેટલી આસક્તિ છે ચીબડામાં. તો આવ્યો નવું ગુણ ભેગા જતા ને તો એ ક્યાંથી ખોટ મોટા સદગુરુમાં પણ દેખાય. એક વાત નક્કી છે, જેના થકી આપણે ભગવાનનો માર્ગ કાપ્યો છે અત્યાર સુધી, આપણને એટલી ખાતરી થઈ છે કે હું કંઈક સત્સંગમાં આગળ વધ્યો છું આ સદગુરુ થકી, આપણને ક્યારેક એવા સદગુરુની કૃપા થકી કંઈક ભગવત અનુભૂતિ થઈ છે જીવનની અંદર, કંઈક આપણને સદગુરુની કૃપા થકી ઇન્દ્રિયો અંતકરણ આપણા શાંત થયા છે એવા ભગવાનના સદગુરુ, એની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દોષ કલ્પ્યો એટલે આપણે આપણા જ આત્યંતિક કલ્યાણના મૂળિયા ખોદ્યા. કારણ કે એટલું જ વિચાર કરવાનો કે મને જેને સર્વોપરી ઉપાસના આપી એને તો વળી ક્યારેય સર્વોપરી ઉપાસના જતી હશે, મને જેને પંચવર્તમાન આપ્યા એની પંચવર્તમાન કોઈ દી જતા હશે, જેને મને શુદ્ધિ ક્રિયાની શીખવાડી એમાંથી ક્યારે ક્રિયાની શુદ્ધિ જતી હશે, જેને મને શાસ્ત્રો એની અંદર કેવો દાસભાવ ગરીબપણું કેવી રીતે ભગવાનની ભક્તિ કેવો વિનય કેવો વિવેક કેવો આ બધું જેને મને આપ્યું એમાંથી વળી ક્યારેય જતું હશે. મને એકને આપ્યું એવું નહીં, મારા જેવા કેટલાયને આપ્યું એ પણ હું નજરે જોઉં છું, તો એમાંથી એ ક્યારેય ન જાય એટલી ખાતરીપૂર્વક જેને સદગુરુમાં વિશ્વાસ હોય નિષ્ઠા હોય. એક વાત નક્કી છે, ઈષ્ટદેવમાં પાકી નિષ્ઠા અનન્ય નિષ્ઠા જોઈએ, નહીં તો કોઈ કામની સિદ્ધિ જ નથી થતી. નિષ્ઠા વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, પોતાના ઈષ્ટદેવની, પોતાના સદગુરુની, પોતાને મળેલા શાસ્ત્રોની, પોતાને મળેલા સંતો ભક્તોની જબરજસ્ત નિષ્ઠા જોઈએ. આપણને એમાં નિષ્ઠા જોઈએ. ભગવાનમાં નિષ્ઠા ના હોય, સદગુરુમાં નિષ્ઠા ના હોય, કોઈ કાર્યની સિદ્ધિ ક્યારેય ન થાય એ તો નપુંસક છે. જેને ભગવાનની નિષ્ઠા નથી, જેને પોતાના સદગુરુની નિષ્ઠા નથી એ નપુંસક છે, એનાથી કશું ના થાય. શાસ્ત્ર એવું નથી કહેતા આ જ સદગુરુ, પણ શાસ્ત્ર એટલું ચોક્કસ કહે છે જે સદગુરુ પાસે જાય ત્યાં નિષ્ઠાપૂર્વક ને ખપપૂર્વક રહે. ખપ વિનાના મનુષ્ય કરોડ ઉપાય કરે તો પણ એનો ક્યારેય મોક્ષ થતો નથી, ખપ જ નથી, એનું કલ્યાણ કોણ કરે? સ્વયં હરિભક્ત થઈને બીજા હરિભક્તોના દોષ કહે તો તેના સમાન બીજો કોઈ પાપી કહેવાય નહીં, તેને તો બ્રહ્મવેતાની હત્યા કરનારો જાણવો. અને સ્વયં બ્રહ્મવેતા થઈને અન્ય બ્રહ્મવેતાના દોષ વાત વાતમાં ગાય તે ઠીક નથી, પણ જે પોતામાં રહેલા દોષ હોય તેને જાહેર કરે તો તેને સૌથી ઉત્તમ સજ્જન જાણવો એ જ સાચો બ્રહ્મવેતા કહેવાય. કોઈના દોષને પ્રકાશિત કરીએ ને તો એના દોષ ધોવાય, આપણા દોષને પ્રકાશિત કરીએ ને તો આપણા દોષ ધોવાય. સજ્જનનું કાર્ય એ છે પોતાના દોષને ધોવે, બીજાના નહીં. દુર્જનનું કાર્ય એ છે પોતાના દોષ વધારે ને બીજાના દોષ ધોવે. બીજાના દોષને જેટલા બીજા આગળ ગાય એટલા ઓલાના દોષ ધોવાય, અને પોતાના દોષને જેટલા બીજા આગળ છુપાવે એટલા પોતાના દોષ વધે. આ શાસ્ત્રનો કાયદો છે. અને ઝાઝા ભાગના બુદ્ધિશાળી ગણાતા વ્યક્તિઓ પણ, હું કે તમે, એ ઝાઝા ભાગના આ જ પ્રવૃત્તિમાં હોય છે. પોતાના દોષ વધારે છે ને બીજાના ઘટાડે છે. પણ બુદ્ધિવાળો એવું કાર્ય કરે કે પોતાના દોષ ઘટે અને બીજાના દોષ હોય એ દોષનું ક્યારેય પ્રકાશન ન કરે, એ બુદ્ધિવાળો છે. એને બ્રહ્મવેતા કહે છે, એને સજ્જન કહે છે. બાકી ઓલો તો બ્રહ્મવેતાની હત્યા કરનારો જાણવો બીજા હરિભક્તોના દોષ કહે, એને દોષ વિનાનું હોય જ કે આ આખો લોક જ દોષવાળો છે. દોષ તો કઈ ને ગઈ આટલો દેહ ધર્યો હોય દોષ હોય જ, પણ એ દોષને ભૂલી જવા, જતા કરવા. પણ આ દુનિયા એવી છે, જેને પ્રપંચ કરતાં આવડતું હોય એને સૌ કોઈ વધારે માને પૂજે, જેને પ્રપંચ કરતાં ન આવડતું હોય તેને કોઈ ધીરે નહીં અર્થાત માને નહીં. પ્રપંચ કરતાં આવડે ને એ તમારે ઢગલો લોકો આમ રાખ પાડશે ને આ કરશે તે કરશે, કેટલું બધું હોય છે, કેટલા બધા પ્રપંચો જગતની અંદર, એક હજારો પ્રકારના પ્રપંચો ચાલતા હશે, એમાં બધાને પ્રીતિ થઈ જાય કારણ કે એવું જોવે માને પૂજે ત્યારે જ બધું હાલતું હોય. વાસ્તવમાં જે બુદ્ધિમાન કહેવાતો હોય છે તે ક્યારેય કોઈની ચોરી ન કરે, કોઈને રસ્તાની અધવચ્ચે લૂંટે નહીં. બુદ્ધિવાળો આવો હોય ક્યાંય મેલીકોર લૂંટફાટ કે ધાડ ધમાલમાં પડે નહીં,
कोई से वैर करे नहीं कबहु, मेलाप करी के वर्तत सबहु। कोई को न बुरो लगे यहाँ बाते, कोई को न बुरो लगे यहाँ बाते। वर्तन ऐसी रीत रहाती, वर्तन ऐसी रीत रहाती। क्यारे कोईनी साथे वेर बांधे नहीं बुद्धि वाड़ो, सौनी साथे हड़ी मड़ीन रे, कोई ने पन बुरु न लागे एवा प्रकार नुज वर्तन करे एवी तेनी रीत होय, तेने ज खरा अर्थ में बुद्धिशाड़ी मानस कहवाय। बाकी तो मूरख कहवाय, जेने तेने दुखवतो फरे। संतो भक्तो वच्चे तो आपणे रोज रहेवानुं छे। तमे बधाई जे परिवारोमां रहो छो ए परिवारोमां बधा सत्संगी छे, माता पिता पति पत्नी छोकराओ दीकरा दीकरीओ बधाई सत्संगी छे। एने दुखवा, एने दुख थाय एवी रीते रहेवू, एवुं वर्तवू એ બહુ મોટી ખોટ છે। સત્સંગમાં કે સત્સંગનો જે પરિવાર છે એ તમારો નિજ પરિવાર હોય કે આખા સત્સંગનો પરિવાર હોય, આપણું વર્તન એવું હોવું જોઈએ કોઈ સાથે વેર ના થાય। વેર શા માટે? વંદન કરીએ, ન ફાવે વંદન કરીએ, વંદન કરવામાં કશું જતું નથી, દૂરથી વંદન કરી લઈએ, વેર નહીં। અને સૌની સાથે હળી મળીને રહેતા હોય, હળી મળીને રહે, અને હળી મળીને રહેવા માટે થોડું ભૂલવું પડે, થોડું છોડવું પડે, કોઈને ખોટું ના લાગે એવું વર્તન કરે કે કોઈને ખરાબ ના લાગે, મારા વર્તનથી મારી વાણીથી કોઈ દુખાય નહીં, આટલી તકેદારી તો ભગવાનના ભક્તને રહેવી જોઈએ। આપણને બધાને એટલી તકેદારી રહેવી જોઈએ કે મારા વર્તન વાણીથી કોઈ દુખાઈ ના જાય। હા, અણસમજુ હોય તો એને તો એવું છે કે દુઃખમાં જ જીવતું હોય સદાય, એને સુખ થાય જ નહીં, એને તમે સુખના સમુદ્રમાં મૂકો ને તોય દુઃખી થાય। અણસમજુ છે, અણસમજુ છે। જેવી રીતે પેલાને દૂધપાકને માલપુડા આપ્યા ભરવાડને, પણ એને એમ કે ભાઈ આ દૂધપાકને માલપુડા, આ દૂધપાક માલપુડા મને દીધા છે, તો એમને લાગ્યું કે ભાઈ આ કાચો પુડલો દીધો છે, મને તો આ કાચો લોટ દીધો છે, તો એને ન ગમ્યું। એવી રીતે અણસમજુ વ્યક્તિને ગમે એટલું સુખ આપવામાં આવે ને તો એને દુઃખ જ રહે, એવાની વાત નથી। પણ ભગવાનનો ભક્ત હોય, ભગવાનના સંત હોય, એના વિચારમાં આવું રહેવું જોઈએ કે આપણાથી કોઈ દુખાય નહીં, આપણે કોઈને દુખવીને શું મળવાનું છે આપણને, કોઈનું ખરાબ બોલીને, કોઈનું ખરાબ કરીને આપણને શું સારું થવાનું છે? કદાચ આપણું કોઈને ખરાબ કરવું હોય તો કરવા દો, કારણ કે ભગવાન આપણું તરનું અહીં જેટલા હલતા હશે ને, મારી મરજી વિના રે કોઈથી તરનું નવું તોડાય, જે પરમાત્માની ઈચ્છા વિના તરનું હલતું નથી। જો આપણું કોઈ ખરાબ કરવા આવે છે અને ભગવાનની ઈચ્છા જ નહીં હોય કે આપણું ખરાબ કરવું, તો કેવી રીતે ખરાબ થવાનું છે? અને આપણે આપણું ગમે એટલું સારું કરવું છે પણ ભગવાનની જ ઈચ્છા નથી, તો ખરાબ થવાનું જ છે। તો ભગવાનની ઈચ્છા ઉપર રહીએ। બલિ રાજાએ જે કીધું હતું ને ભગવાનને, ભગવાનને શું કીધું કે તમે ધારશો તો હું નહીં આપું તોય તમે લઈ લેવાના છો, ત્રિલોકીનું રાજ મારું લઈ જ લેવાના છો, લડીને લઈ લેશો, મારું ગળું ઉતારીને લઈ લેશો, એના કરતાં હું તમને સમર્પિત થઈ જાઉં, તમે જે કહો એ ત્રણ ડગલામ જે જોઈએ લઈ લો। બલિરાજાની સમજણ કેવી ગજબની છે! એમ આપણે પણ આપણા જીવનની અંદર જે કાંઈ થાય છે, જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એને જે ગમે છે એ જ આપણને ગમે છે, એને જે રીતે મહારાજ કે હાથીએ બેસાડો બંદી ખાને નાખો, એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે। આવી સમજણ સમય ઉપર આવવી, સમય ઉપર રહેવી બહુ જરૂરી છે। માટે કોઈ આપણી સાથે વેર બાંધે ને કોઈ આપણું ભૂંડું કરવા ઈચ્છે એવી આપણને ખબર હોય ને કે આ આ મારી સાથે વેર રાખે છે ને આ મારું ભૂંડું કરશે અને ભૂંડું કરવા ઈચ્છે છે, તો પણ ભગવાનને એમ કહેવું, પ્રભુ સદબુદ્ધિ આપજો કે હું કોઈનું ભૂંડું કરવા પ્રયત્ન ન કરું, હું કોઈનું ભૂંડું ના વિચારું, હું વેર ન બાંધું। આવી જે ભગવાનને રોજ પ્રાર્થના કરે ને, દુનિયાનો ગમે એવો મોટો ચમરબંધી વ્યક્તિ હોય ને એનો વાળ વાંકો ના કરી શકે, કારણ કે પરમાત્મા છે એની ભેગા। અને કદાચ કદાચ માની લો કોઈ વ્યક્તિ એને દુઃખ આપ્યું, કોઈ વ્યક્તિ એને હેરાન પરેશાન કર્યો, એની સાથે વેર રાખ્યું ને, તો ઓલા વ્યક્તિને એવું થાય કે મેં એને દુઃખી કર્યો, પણ તોય એ તો દુઃખી હોતો
નથી, કારણ કે એને તો એમ જ છે મારા મહારાજની ઈચ્છા છે એટલે તો આ થયું છે. એને એમ છે મારા મહારાજની ઈચ્છા છે એટલે થયું. ઓલો ભલે ને દુઃખ આપે, ઓલો ભલે સુખી થતો, ઉપરથી એમ વિચારે એ મને દુઃખ આપીને રાજી તો થયો ને, મને દુઃખ આપીને રાજી થયો ને, કંઈ વાંધો નહીં, મારે તો મહારાજની ઈચ્છા, મારે દુઃખનો પ્રસાદ તોય મારા મહારાજની ઈચ્છા. આવી સમજણવાળા ભગવાનના સંતો ભક્તો હોય છે. હા, પૃથ્વી વાંજની નથી એવા મોટા પુરુષો ને એવા મોટા હરિભક્તો છે આ પૃથ્વી પર છે. એવા સંતો ભક્તો પરોક્ષમાં પણ છે, સત્સંગમાંય છે પરોક્ષમાંય છે, એવા સંતો ભક્તો છે જેની સમજણ બહુ ગજબની હોય છે, બહુ ગજબની. ગમે એટલું આપી દો ને એને દુઃખ કાંઈ નહીં, ગમે એવા એની માથે આક્ષેપ નાખી દો ને કશું જ નહીં, ગમે એવું વેર બાંધી દો ને એની જોડે કાંઈ નહીં, ગમે એટલા વેરી થઈ ગયા હોય તોય કાંઈ નહીં. એવી સમજણ ભગવાનના ભરોસે જીવતા હોય એને હોય. અને જે મોટો સાહુકાર બનીને બધાનું ધન છેતરી લૂંટીને પોતાનું જ ઘર ભરે તેને કાંઈ બુદ્ધિશાળી કહેવાય નહીં. સામાન્ય રીતે તો જેની જેવી જાતિ હોય તેમાં તેવી બુદ્ધિ આવે છે. હરેક મનુષ્યની રુચિ અલગ અલગ હોય છે. મોક્ષને માર્ગે તો બહુ થોડા જ ચાલે છે. અત્યારે જેને પ્રગટ શ્રીહરિ મળ્યા તે તો દુઃખ માત્રને તરી ગયા. માટે જે પ્રગટ પ્રભુના વચનમાં વિશ્વાસ રાખીને પરમ આનંદથી ને ઉત્સાહથી રહેવું તે પ્રભુની આજ્ઞારૂપી ખીલાની સાથે મનને પકડીને બાંધી દેવું. ભગવાનની આજ્ઞામાં મનને એ આજ્ઞારૂપી ખીલે બાંધી દેવું. બાકી મન છે ને બહુ અઘરું છે. મન કે રાજ રહત જ્યાં લગહી, મોક્ષ નહીં હોવત ત્યાં લગહી, મોક્ષ ભાગે સમજ કે એસે, મન કે વિશ્વાસ ન રખત લેશે, મન કે વિશ્વાસ ન રખત લેશે. જીવનમાં જ્યાં સુધી મનનું રાજ્ય ચાલતું હશે ત્યાં સુધી કોઈ પણ રીતે મોક્ષ નહીં થાય. લો સ્ટેટમેન્ટ આપી દીધું, બ્રહ્મવાક્ય. જીવનમાં જ્યાં સુધી મનનું રાજ્ય ચાલતું હશે ત્યાં સુધી કોઈ પણ રીતે મોક્ષ નહીં થાય. મોક્ષ ભાગી જીવે આ રીતે સમજીને ક્યારેય લેશ માત્ર મનનો વિશ્વાસ કરવો નહીં. મોટી તકલીફ કરી નાખી આ વાક્ય. તો જીવનમાં જ્યાં સુધી મનનું રાજ્ય ચાલતું હશે ત્યાં સુધી કોઈ પણ રીતે મોક્ષ નહીં થાય. હવે આપણે વિચારવાનું છે આપણા જીવનમાં મનનું રાજ્ય છે કે મહારાજનું રાજ્ય છે, આપણા જીવનમાં મનનું રાજ્ય છે કે સદગુરુનું રાજ્ય છે, આપણા જીવનમાં મનનું રાજ્ય છે કે શાસ્ત્રોના અંકુશનું રાજ્ય છે, આપણા જીવનની અંદર મનનું રાજ્ય છે કે સંતો ભક્તો સાથેની હળી મળીને છોડવાની અને ભૂલવાની ભાવનાઓનું રાજ્ય છે. આ આપણે પોતે નક્કી કરીને વિચારીને પોતાને માર્ગ આપવાના છે. મનનું રાજ્ય હશે ત્યાં સુધી કોઈ પણ રીતે, હવે કોઈ પણ રીતે એનો અર્થ શું થયો? હિમાલયમાં જઈને આખું શરીર ગાળી દો, અગ્નિમાં જીવતા પેસી જાઓ, પર્વત ઉપરથી કૂદી જાઓ, ગમે એટલા યોગ સાધી લો તો પણ કામ નહીં થાય. મનનું રાજ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી. મનના રાજ્યને હટાવવા માટે એક જ ઉપાય છે, મનને સદગુરુના ચરણે સોંપી દેવું. મનને સદગુરુના શરણે સોંપી દેવું. માથું સદગુરુના શરણે સોંપવાવાળા હજારો છે, પણ મનને સદગુરુના શરણે સોંપી શકે એવા હજારો લાખોમાં કોક હોય છે. અને મનને સોંપ્યા વિના સદગુરુ જે ધારે એ કાર્ય આપણી જોડે કરી નથી શકતા, જે ધારે આપણા દ્વારા કરાવી નથી શકતા, જે ધારે આપણી પર એપ્લાય નથી કરી શકતા, કારણ કે આપણે મન નથી અર્પણ કર્યું. અને મન અર્પણ કરવું એટલે સૌથી કઠણમાં કઠણ છે. માટે મનને અર્પણ કરી દે પછી મનનું રાજ્ય ના રહે, પછી સદગુરુનું રાજ્ય થઈ ગયું, કારણ કે આપણે મન જ અર્પણ કરી દીધું, મન જ અર્પણ કરી દીધું. હમણાં જ એક ભાઈ ગાડી લઈને પધરામણી કરાવવા આવ્યા હતા, નવા હતા, એક હરિભગતના કોન્ટેક્ટના કારણે થયું કે હાલો વાંધો નહીં, એના સંબંધી છે, ઈચ્છા છે તો પધરામણી કરીએ. એ બાને જીવ સત્સંગમાં આવે લેવા માટે બોલાવ્યા. ગાડીમાં બેઠા બેઠા સત્સંગની વાતો કરતા હતા. પોતે મને કે બધું જ મને જ્ઞાન છે,
આત્મા જ જાણવાનો છે ને, જાણી જાણીને મને બધું જ જ્ઞાન છે. મેં કીધું મને ખ્યાલ છે, તમારા ટોન પરથી જ લાગે છે કે તમને બધું જ જ્ઞાન છે, કોઈ વસ્તુ તમારાથી અજાણી નથી. પણ આ તમે દિવસમાં ચાર પડીકી ખાઓ છો એનું શું? જ્ઞાન તો તમને છે. મને કે આત્મા જ જાણવાનો છે, આત્મા જ બસ. એટલી બધી મને આત્માની વાતો કરી. મેં પહેલાં નવો જીવ હોય તેને બોલવાઈ દેવું પડે તો જ આપણી ભેગા બેહે, નહીં તો ફરી બેહે નહીં. એટલી બધી વાતો, એટલી બધી વાતો કરી. પથ્થરમાં ન્યુટ્રોન ને પ્રોટોન છે ને, આવો જીવ છે ને, બધી બહુ પ્રકારથી વાતો કરી. એને જેટલી ફિલોસોફી ખબર હશે એટલી. પણ મેં કીધું કે આ તમારે આ છૂટે તો કે એ તો મને છોડવી જ છે મારે પડીકી. પણ મારું મન કે ને તો મારા મનમાં મને થઈ જવું પડે કે મારે છોડવી છે. હવે મનના રાજ્યના કારણે તો એ છે. હવે એ મનમાં થાય ક્યારે? સંતનો સંગ કરે, સંતની વાત મનાય તો થાય. મુક્તાનંદ સ્વામીએ ઉમરેઠમાં હરિભક્તોને કીધું, આ જીવે કેટલા જન્મો જન્મ થયા પણ હજુ મનનું ધાર્યું કર્યું છે, સંતનું ધાર્યું કોઈ દી કર્યું જ નથી. સંતનું ધાર્યું કર્યું હોત તો જન્મ મરણ ના હોત. માટે પોતાના મનનો વિશ્વાસ ના કરવો અને પોતાના મનને સદગુરુને સોંપી રાખવું. કોઈ ભગવાનના સંત કે ભક્તને સોંપી રાખવું કે મારું મન મેં તમને સોંપ્યું, મારા મનને તમે વર્તાવજો. બાકી મનનું રાજ્ય આપણી ઉપર હશે ને તો મહારાજ પોતે હશે, તોય મહારાજ કહે છે એનો મોક્ષ થવો કઠણ છે. માટે મનના રાજ્યને કાઢીએ, મન ઉપર સદગુરુનું રાજ્ય મૂકી દઈએ. એની પાસે મન જ ના હોય. પૂજ્યપાદ ગુરુજીને તમે જુઓ ને, એમનું જીવન તમે વાંચો, દાદા ગુરુજી સાથેના પ્રસંગો વાંચો. ગુરુજી, દાદા ગુરુજી ગુરુજીને પૂછે કે ઘનશ્યામ બનવા જવું છે કાશી? ગુરુજી કે તમારી ઈચ્છા. સારું, કાલ નથી જવું, તમારી ઈચ્છા. અત્યારે આ કરવાનું છે, તમારી ઈચ્છા. ગામડા ફરવા જા, તમારી ઈચ્છા. એ મન સોંપેલું કહેવાય. એને ખબર જ ના હોય કે મારે આગળ આ 9 વાગ્યા છે, અત્યારે હવે 10 વાગે મારે શું કરવાનું છે, એનો પોતાનો નિર્ણય ના હોય. સદગુરુ જે નિર્ણય કરે એ જ મારો નિર્ણય, એને મન સોંપેલું કહેવાય. એવો શિષ્ય હોય, ત્યાગીમાં હોય કે ગૃહીમાં હોય, ગમે તે જગ્યાએ હોય, જેને મન સોંપેલું છે એવો જે શિષ્ય છે એનું કલ્યાણ કરવાની જવાબદારી સદગુરુને રાખવી પડે છે. એનું આત્યંતિક કલ્યાણ કરવું જ પડે એ જવાબદારી સદગુરુની પાકી થઈ જાય છે, કારણ કે એને મન સોંપ્યું છે. એને ખીલે પોતાનું મન બાંધી દીધું છે. કાં આપણામાં તાકાત હોવી જોઈએ શ્રીજી મહારાજની આજ્ઞામાં મન બાંધી દઈએ કમ્પ્લીટલી, અને કાં કોઈ સદગુરુના ચરણમાં મન બાંધી દઈએ. આપણી અંદર જેવી તાકાત ભગવાનની આજ્ઞા પાડવાની કઠણ પડે, અથવા બધી આજ્ઞાઓ આપણે સારધાર ના પાડી શકીએ, ચોખ્ખી ન પાડી શકીએ, સદગુરુના ચરણમાં તો મનને બાંધવું જ પડે. કદાચ ક્યારેક કંઈક આગુપાછું થઈ ગયું તો એ સદગુરુ કલ્યાણ કરે. માટે મનને ખીલે બાંધી રાખવું, એનો વિશ્વાસ ના કરવો. મહારાજ કે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને અનંત જીવો ભગવાનના ધામમાં ગયા છે તેવું વારંવાર દેખાય છે. આવું દેખાય છે છતાં માનતા નથી એવા તો અનંત જીવ છે, તે જમપુરીમાં વારંવાર માર ખાય છે. તેઓ જમપુરીનું લખચોરાસીનું દુઃખ સહન કરે છે. તેઓ કદાચ બુદ્ધિમાન કહેવાતા હશે પણ એમની બુદ્ધિ કાંઈ કામમાં આવી નહીં. માટે તે બુદ્ધિમાન નહીં, બુદ્ધુ કહેવાય. અહીં લખ્યા છે બુદ્ધિમાન નહીં, મૂરખ કહેવાય એમ. અલૈયા ખાચરને ભાન કરાવવા આવા અંગની વાત તેની આગળ શ્રી હરિ કાયમ કરતા હતા. મહારાજ અલૈયા ખાચરને એવું નહોતા કહેતા કે ભાઈ તું આવું કરે છે એમ. પરોક્ષ રીતે મહારાજ બધી વાતો કરે કે આ રીતે અલૈયા ખાચર બુદ્ધિવાળા હતા, સમજાઈ જાય. શ્રી હરિ કહેતા, અલૈયા ખાચર અમને વશ કરવા ચાહે છે પણ પ્રથમ તેને અમારે વશ થવું જોઈએ. એ અમને વશ કરવા માગે છે પણ એ અમને વશ થાય તો અમે તો એને વશ થઈ જઈશું. માટે સ્વભાવને મૂકીને ભગવાનને ભગવાનના સદગુરુને વશ થતા શીખીએ તો ભગવાનને ભગવાનના સદગુરુ એ આપણી ઉપર વાત્સલ્યતાએ કરીને, મમતાએ કરીને આપણને વશ થશે અને આપણી ઉપર રાજી થશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચંદ્ર સાગરના નવમપુરમાં શ્રીહરે અલૈયા ખાચર આગળ નિર્માણીપણાની વાત કહી એના 40મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજ.